ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રસશાસ્ત્ર અને ભેષજ્ય કલ્પના લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચર છે રસશાસ્ત્રની અંદર પૂટ. તો પૂટ એટલે શું અને રસશાસ્ત્રની અંદર એનો આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો છે? વિવિધ ઔષધિઓ બનાવવા માટે પૂટનો ઉપયોગ જે છે કઈ રીતે આપણે કરવાનો છે તેના વિશે આપણે માહિતી આજે મેળવી છે. તો પૂટ જે છે શું છે? તો કે ભસ્મ કોન્સેપ્ટ ઇઝ ધ ડિફરન્શિએટિંગ ફેક્ટર બિટવીન ધ રસશાસ્ત્ર એન્ડ દ્રવ્યગુણ. એટલે કે જે આ ભસ્મનો કોન્સેપ્ટ છે એ શું કરે છે? રસશાસ્ત્ર અને દ્રવ્યગુણને જુદું પાડે છે. બાકી રસશાસ્ત્ર પણ શું છે કે ફોર્મ્યુલેશનને એક પ્રકારનું શું કહેવાય, કોમ્બાઈન કરીને ફોર્મ્યુલેશનને બધાની સામે જેને મૂક્યું છે એ રસશાસ્ત્રની અંદર પણ સેમ છે અને દ્રવ્યગુણની અંદર પણ સેમ છે. એટલે કે રસ, ગુણ્ય, વીર્ય, વિપાક અને કર્મ આ જે પાંચ વસ્તુઓ છે એ તો રસશાસ્ત્રની અંદર પણ છે અને દ્રવ્યગુણની અંદર પણ છે. પરંતુ રસશાસ્ત્રની અંદર એવી કઈ વસ્તુ છે કે જે દ્રવ્યગુણમાં નથી? તો એ છે ભસ્મનો કોન્સેપ્ટ. અને આ ભસ્મ બનાવવા માટે રાખ, આપણે કહીએ રાખ, તો એ જે ભસ્મ બનાવવા માટે જેનો ઉપયોગ થાય છે, જે પ્રોસેસનો ઉપયોગ થાય છે એની અંદર જે છે આ પૂટનો ઉપયોગ થાય છે. એટલે આ પૂટને અભ્યાસ કરવો આપણા માટે ઘણો બધો જરૂરી બની રહે છે. આવું કેમ દોર્યું હશે એ તમને પાછળથી ખબર પડશે. ભસ્મ નોટ ઓનલી ધ પાવડર બટ ઇટ હેઝ ટુ પાસ સેમ ટેસ્ટ ટુ બી સેડ, સો ધીસ ટેસ્ટ આર સેડ ટુ બી ભસ્મ પરીક્ષા. એટલે કે આપણે જાણીતું મારણની અંદર આપણે જોયું હતું, મૃત લોહની પરીક્ષા પણ આપણે કરી હતી, એના વિડીયો પણ જે છે એની લિંક પણ હું મોકલું છું માં, કે જે છે ભસ્મ બનવા માટે, ભસ્મ એક પ્રકારનો પાવડર નથી, ચૂર્ણ નથી, પરંતુ ભસ્મ માટે એને શોધન આપ કરવું પડે, એનું મારણ કરવું પડે, એને પૂટ આપવા પડે. એટલે ભસ્મ જે છે બનવા માટે કોઈ પણ દ્રવ્યને એને ઘણા બધા ટેસ્ટ જે છે, ઘણા બધા પેરામીટર જે છે પાસ કરવા પડે છે. ભસ્મ પરીક્ષા, મૃત લોહની પરીક્ષા જે છે એને પાસ કરવી પડે છે. તો પ્રોસેસ બાય વિચ ભસ્મ ઓર મૃત લોહ ઇઝ પ્રિપેર્ડ ઇઝ નોન એઝ ધ મારણ. એટલે કે મારણનો એક કોન્સેપ્ટ છે કે પ્રોસેસ કે જેના દ્વારા ભસ્મ પ્રિપેર્ડ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? મારણ કહેવામાં આવે છે. અને મારણ ઇઝ ઇક્વલ ટુ શું છે? મારણ ઇઝ ઇક્વલ ટુ શોધન પ્લસ ભાવના પ્લસ પૂટ, સોભાપુ. ઓકે, શોધન પ્લસ ભાવના પ્લસ પૂટ ઇઝ ઇક્વલ ટુ મારણ. ભસ્મ શબ્દ માત્ર રસશાસ્ત્રની અંદર એનો ઉલ્લેખ છે. ભસ્મ જે છે એ નેનોમીટરમાં હોય એવું નથી, પરંતુ એનાથી નાની પણ હોઈ શકે છે, એનાથી મોટી પણ હોઈ શકે છે. નેનો પાર્ટિકલ છે એટલે ફાસ્ટ એનું એબ્ઝોર્પ્શન થાય છે અને એટલે જ ફાસ્ટ એની એક્શન જોવા મળે છે. ચૂર્ણ અને ભસ્મ વચ્ચેનો ડિફરન્શિએટિંગ ફેક્ટર શું? તો ચૂર્ણ જે છે શું થાય છે? પાણીની અંદર ડૂબી જાય છે, એ પાણીમાં તરતું નથી. ચૂર્ણને જ્યારે પાણીમાં મિક્સ કરો તો પાણીમાં મિક્સ થઈ જશે. જ્યારે ભસ્મ જે છે એ પાણીની ઉપર શું થાય છે? પાણીની ઉપર જે છે તરે છે ભસ્મ. ઓકે, ભસ્મ પરીક્ષામાં પહેલો ટેસ્ટ હતો વારી તરત્વ. વારી એટલે પાણી, પાણીની અંદર તરવું પ્લસ રેખાપૂર્ણત્વ. જ્યારે ભસ્મને આપણે જે છે ઇન્ડેક્સ ફિંગર અને જે છે એની અંદર લઈએ થંબમાં, ત્યારે ઇન્ડેક્સ ફિંગરની જે નખની અંદર લાઈન છે એ શું થાય? ભરાઈ જાય. નિર્ઠુત્વમ એટલે કે એનું રૂપ પુનઃ પાછું ન થાય. ભસ્મમાં જે રૂપાંતર થાય, ધારો કે લોહ ધાતુ છે એ લોહ ભસ્મમાં ગઈ તો એ જે છે પાછું જે છે લોહ ધાતુ બનશે નહીં. અપુનર્ભવત્વ એટલે કે એ જ સેમ થયું. નિશ્ચંદ્રત્વમ એટલે કે જે લોખંડની જે સાઇનનેસ છે, તાંબાની જે સાઇનનેસ છે એ એના અકોર્ડિંગ જે છે ભસ્મ બને છે, લોહ ભસ્મ અથવા તાંબ્ર ભસ્મ, એની અંદર એ સાઇનિંગ જોવા મળતી નથી. એટલે નિશ્ચંદ્રત્વ, એનું ચંદ્રત્વ જે છે એની સાઇનિંગ જે છે એ નિશ થઈ જાય છે એટલે કે નાશ થઈ જાય છે. ઓકે, તો એકવાર આપણે મારણનો કોન્સેપ્ટ જોઈ લઈએ. તો મારણ ઇઝ અ પ્રોસિજર ઓરિએન્ટેડ ટર્મિનોલોજી. એટલે મારણ એક પ્રોસિજર ઓરિએન્ટેડ ટર્મિનોલોજી છે. એવું નથી કે કોઈને મારવું છે કે કોઈને નુકસાન પહોંચાડવું છે, પરંતુ એક પ્રોસિજર છે. એને શું છે કે શોધિતાન લોહ ધાત્વાદિન વિમધ્ય સ્વરસાદિભી અગ્નિ સંયોગતો ભસ્મકરણમ મારણમ સ્મૃત. એટલે કે શોધિતાન લોહ ધાત્વાદિન, શોધિતાન એટલે કે શોધન કરવાનું. આપણે જોયું મારણ ઇઝ ઇક્વલ ટુ શોધન ભાવના અને પૂટ. તો પહેલાં શું કર્યું? શોધિતાન લોહ ધાત્વાદિન, લોહ ધાતુનું શોધન કરવાનું. પછી ભાવના આપવાની, વિમધ્ય સ્વરસાદિભી, સ્વરસાદિથી શું કરવાનું છે? એને વિમધ્ય એટલે કે મર્દન કરવાનું છે એટલે ભાવના આપી.
અગ્નિ સંયોગ હતો ભસ્મ, એટલે કે એને અગ્નિ આપવાની છે, એને પૂટ આપવાનો છે, એનું પૂટીકરણ સંપૂટીકરણ કરવાનું છે. પૂટ એટલે શું છે? તો કે બે કોળિયા આવે, એ કોળિયાને મિક્સ કરવાના છે. ઓકે, બંને બાજુથી એટલે આવો શેપ થશે. આવો શેપ થાય એટલે આજુબાજુથી શું કરવાનું, એને સુતરાઉ કાપડથી અને માટીથી એને પેક કરી દેવાનું. પછી એને અગ્નિની અંદર મૂકવાનું છે, એટલે અંદરની જે ઔષધિ હશે, આની અંદરની ઔષધિ, એ શું થશે? એ પાકશે, એનો પાક થશે અને એ ભસ્મમાં જે છે રૂપાંતરિત થશે. એની અંદર જે છે ભસ્મના ગુણ જે છે એડ થશે. તો આ જે છે આ રચના આવી, એ પૂટની રચના કહેવામાં આવે છે. ઉપરથી એક અર્થન શોષણ લેવાનો, નીચેથી એક અર્થન શોષણ લેવાનો, બંનેને એકબીજા સાથે જોડીએ ત્યારે જે રચના બને છે એને શું કહેવામાં આવે છે? પૂટ કહેવામાં આવે છે. અને આને જે છે પૂટ કહેવામાં આવે છે. અને એને શેનો ઉપયોગ કરવામાં આવે છે? મારણની અંદર શોધન ભાવના પ્લસ પૂટ, એ જે છે આ પૂટ છે. ઓકે, એટલે અગ્નિ સંયોગ કરવાનો, ત્યારબાદ એને શું કહેવામાં આવે છે? આને મારણ પ્રોસિજર કહેવામાં આવે છે. અહીંયા આપણે જોયું મારણ ઇઝ ઇક્વલ ટુ શોધન પ્લસ ભાવના પ્લસ પૂટ. તો આજે આપણે શું અભ્યાસ કર્યો? તો કે પૂટ વિશે અને ભસ્મ વિશે જે છે થોડો ઘણો અભ્યાસ કર્યો, અને મારણ પ્રોસિજરની ઓરિએન્ટેડ જે છે આપણે થોડું ઘણું જે છે નોલેજ મેળવ્યું, કે ભસ્મ જે છે રસશાસ્ત્ર અને દ્રવ્યગુણ વચ્ચેનો એક ડિફરન્શિએટિંગ ફેક્ટર છે. પ્લસ ભસ્મ પાવડર નથી, ઘણા બધા ટેસ્ટ એને પાસ કર્યા છે, એક મૃતલો છે. અને ભસ્મ બનાવવા માટે જે પ્રોસિજર વપરાય છે, પ્રોસિજર શું છે? મારણ છે. અને મારણ ઇઝ ઇક્વલ ટુ શોધન પ્લસ ભાવના પ્લસ પૂટ. મારણ ઇઝ ઇક્વલ ટુ આઈ શોધિતાન લો ધત્વાદીને આ શ્લોક યાદ રાખો એટલું સારું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર પૂટથી ચાલુ કરીશું. આજે આપણે ઇન્ટ્રોડક્શન જોયું છે, પ્લસ મારણ વિશે અભ્યાસ કર્યો છે, અને પૂટનું થોડું ઘણું ઇન્ટ્રોડક્શન લીધું છે કે પૂટ કઈ રીતના જે છે બને છે. આપણે બે જોયું કે બે અર્થન સોશલ લેવાના છે, એની આજુબાજુ શું કરવાનું છે? સુતરાઉ કાપડની માટી અને માટી સુતરાઉ કાપડની માટીને મિક્સ કરીને એનું લેપણ કરવાનું છે. અને આ જે છે કહેવામાં આવે છે પૂટ. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.